સ્વાગત છે મિત્રો ગુજકન્ચનલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે જેમાં તમે અલગ અલગ યોજનાના ફોર્મ ભરી શકો કુંરબાઈનું મામેરું છે સાત ફેરા સમૂહ લગ્ન છે ઘણી બધી યોજના છે એ તમે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ થ્રુ જ ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જો ઈ સમાજ કલ્યાણની અંદર તમારું અકાઉન્ટ બનાવવું હોય તમારો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તમારે એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવું હોય અને જો તમારાની અંદર ફોર્મ ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો ટૂંકમાં આ વિડીયોની અંદર આપણે જે ઈ સમાજ કલ્યાણની વેબસાઈટની ફંક્શનલિટી છે એના વિશે વાત કરીશું કે તમે કઈ રીતે અકાઉન્ટ બનાવી શકો પાસવર્ડ રીસેટ કરી શકો યુઝર આઈડી રીસેટ કરી શકો ફોર્મ ભરી શકો છો એપ્લિકેશનનું તમે ભર્યું હોય માની લો કે કુંવરબાઈનું મામેરું યોજના તમે ભર્યું છે તે એ પ્લેકેશનનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો સૌ પ્રથમ એની માટે આ ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન તો પહેલાં આપણે વાત કરીએ કે જો આની અંદર તમારે અકાઉન્ટ બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવી શકો કેમ કે યોજના આમાં ઘણી બધી યોજના તમે અહીંયા જોઈ શકો છો કોઈપણ યોજનાની અંદર જો તમારે લાભ લેવો હોય તો એની માટે તમારે આની અંદર અકાઉન્ટ બનાવેલું હોવું જોઈએ ઘણી બધી યોજના છે નિયામક અનુસૂચિત જાતિ માટે ઘણી બધી છે વિકસ જાતિ કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ છે પછી નિયામક સમાજ સુરક્ષા માટે આવો તો એની માટે પણ ઘણી બધી છે દિવ્યાંગ લગ્ન સહાય પાલક માતા પિતા કુંવરબાઈનું મામેરો સંત સુરદાસ ઠીક છે તો આપણે યોજનાની આપણે ડિટેલમાં વાત નહીં કરીએ પણ જો તમારે અંદર યોજનામાં ફોર્મ ભરવું હોય તો આમાં તમારું અકાઉન્ટ બનાવવાનું રહેશે જો તમારી પાસે અહીં અકાઉન્ટ નથી નથી બનાવેલું તો તમે કૃપા કરીને અહીં નોંધણી કરો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે તો અહીંયા પહેલાં તમારે ફૂલ નેમ તમારું આધાર કાર્ડમાં જે તમારું નામ હોય એ અહીંયા તમારે નાખી દેવાનું છે કેમ કે આધાર કાર્ડથી મેચ થશે તો તમારું અકાઉન્ટ છે પછી અહીંયા તમારે જે જેન્ડર હોય એ તમારે અહીં નાખી દેવાનું છે તમારે અહીંયા જે ડેટ ઓફ બર્થ છે એ અહીંયા તમારે નાખી દેવાની છે પછી અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે તો હું અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઉં છું પછી અહીંયા તમારે તમારો ઈમેલ આઈડી નાખ દેવાનો છે તો હું અહીંયા ઇમેલ આઈડી નાખી દઉં છું પછી અહીંયા તમારે તમારી કાસ્ટ નાખી દેવાની છે કાસ્ટમાં તમારે ખાસ કાળજી રાખવાની છે કેમ કે એકવાર તમે કાસ્ટ નાખી દેશો પછી તમે ચેન્જ કરી શકશો નહીં એટલે તમારે કાસ્ટ આ જે તમારી હોય એ જ નાખી દેશો પછી અહીંયા તમારે તમારો પાસવર્ડ નાખી દેવાનો છે હું અહીંયા પાસવર્ડ નાખી દઉં છું અને પછી અહીંયા રજિસ્ટરના બટન ઉપર ક્લિક કરી દઉં છું પછી અહીંયા તમારો ડેટા તમને પોપઅપ થઈ જશે પછી તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનું છે તમે કન્ફર્મ કરી દેશો એટલે તમે જોઈ શકો છો તમારું યુઝર આઈડી અહીંયા તમને મળી ગયું છે આ તમારો યુઝર આઈડી છે તમને ઈમેલ દ્વારા પણ તમારું યુઝર આઈડી મળી જશે તો એ યુઝર આઈડી તમારે નોટ કરી લેવાનું છે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ તમને રજિસ્ટર જે તમારો ઇમેલ અને તમારો જે મોબાઈલ નંબર હશે એમાં તમને મેસેજ દ્વારા પણ તમારે મળી જશે તો અહીં આપણે ઓકે કરી દઈએ છીએ પછી તમારું અકાઉન્ટ બની જાય પછી તમે ઇઝીલી લોગિન કરી શકો છો અહીંયા તો હવે આપણે વાત કરીએ આપણું અકાઉન્ટ બની ગયું અને જો તમે પાસવર્ડ આનો ભૂલી ગયા છો અને તમારે જો રિસેટ કરવો છે તો એ તમે કઈ રીતે કરી શકો છો તો અહીંયા પાસવર્ડ ભૂલી ગયા એની પર તમારે ક્લિક કરવાનો છે પછી અહીંયા તમારે તમારું યુઝર આઈડી નાખવાનો છે તો હું અહીંયા યુઝર આઈડી નાખી દઉં છું પછી અહીંયા તમારે ઓટીપી મોકલો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારો જે રજીસ્ટર નંબર છે ત્યાં આગળ તમારે ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે અને પછી તમે નવો પાસવર્ડ છે આની અંદર સેટ કરી શકશો તો ઓટીપી સેન્ડ ટુ આ નંબર ઓટીપી સાથે પાસવર્ડ સેટ કરો તો અહીંયા તમારે જે ઓટીપી આવશે એ અહીંયા તો ઓટીપી નાખી દેવાનો છે અને નવો પાસવર્ડ જે તમારે ચેન્જ કરવો હોય એ અહીંયા તમારે નાખી દેવાનો છે તો અહીંયા આવી ગયો છે તમારો પાસપોર્ટ સક્સેસ ભૂલી છે મોબાઈલ નંબર પર સેન્ડ થઈ ગયો છે અને આપણો પાસપોર્ટ પણ અપડેટ થઈ ગયો છે તો આવી રીતે જો પાસવર્ડ તમારે રિસેટ કરવું હોય તો તમે કરી શકો છો પછી આપણે વાત કરી જો તમે યુઝર આઈડી ભૂલી ગયા હોય તો યુઝર આઈડી જો તમારે રીસેટ કરવું હોય તો અહીંયા તમારે યુઝર આઈડી ભૂલી ગયા છો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો સૌ પ્રથમ એની માટે તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને પછી તમારે અહીં તમારી બર્થ ડેટ નાખી દેવાની છે પછી અહીં તમારે યુઝર આઈડી મેળવવો એની પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમને તમારો યુઝર આઈડી છે પોપઅપ થઈ જશે કે આ તમારું યુઝર આઈડી છે તો આવી રીતે જો તમે યુઝર આઈડી ભૂલી ગયા હોય તો એ તમે તમે શકો છો યુઝર આઈડી તમે રિસેટ ન કરી શકો જે તમારું યુઝર આઈડી હશે યુનિક એ છે એ તમારા પાસવર્ડની જેમ ચેન્જ થઈ શકશે નહીં બરાબર છે હવે આપણે વાત કરીએ કે જો તમારે આનું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવું હોય કોઈ મેં કોઈ પણ એપ્લિકેશન આપ્યું હોય અને તમારું એપ્લિકેશનનું શું સ્ટેટસ છે એ તમારે જો ચેક કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો તો એની માટે તમારે તમારી એપ્લિકેશનની સ્થિતિ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર નાખી દેવાનો છે અને અહીંયા તમારી જન્મ તારીખ નાખી દેવાની છે તો હું અહીંયા એપ્લિકેશન નંબર નાખી દઉં છું અને પછી અહીંયા તમારી તમારી જે જન્મ તારીખ હોય એ અહીંયા નાખી દેવાની છે પછી અહીંયા તમે સ્થિતિ જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશનની સ્થિતિ અત્યારે મંજૂર થઈ ગઈ છે ઠીક છે તો આવી રીતે જે તમારો એપ્લિકેશન જો રિજેક્ટ હશે કોઈ ડોક્યુમેન્ટમાં મિસમેજ હશે તમારી પાસે કોઈ નવા ડોક્યુમેન્ટ મગાવ્યા હશે એને કંઈ ખામી લાગશે તો અહીંયા જે પણ અહીંયા અરજીની સ્થિતિ હશે એ તમને અહીંયા દેખાડી દેશે બરાબર છે તો હવે આપણે વાત કરીએ કે જો તમે અહીંયા અકાઉન્ટ બનાવેલું છે ને તમારે ફોર્મ ભરવું છે તો તમે કઈ રીતે ભરી શકો તો અહીંયા તમે જે અકાઉન્ટ બનાવેલું છે એના આઈડી પાસવર્ડ અહીંયા નાખી દેવાના છે અને તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે તો અહીંયા તમે લોગ કરો એની ઉપર તમારે ક્લિક કરીને છે ફર્સ્ટ ટાઈમ તમે લોગિન કરો ત્યારે તમારી બધી બેઝિક માહિતી તમને પૂછ છે એ તમારે આ ફોર્મ છે એ ફર્સ્ટ ટાઈમ બધું સબમિટ કરવાનું છે તમારું નામ તમારી જાતિ તમારી પેટા જાતિ તમારો ફોટો એ બધી વસ્તુ તમારે અહીંયા નાખી દેવાની છે જો ફર્સ્ટ ટાઈમ તમે એકાઉન્ટ બનાવીને આવો ત્યારે તમારી જે બધી યુઝર પ્રોફાઇલ છે તમારે કમ્પ્લીટ કરવાની રહેશે તમારું નામ એડ્રેસ અને જે તમારી પર્સનલ માહિતી હોય છે અને ફોટો અને બધી વસ્તુઓ તમારે અપલોડ કરી અને તમારે અપડેટ કરી દેવાનું છે પછી જે તમે કાસ સિલેક્ટ કરી હશે એ પ્રમાણે જેટલી પણ યોજના તમે ભરવાલાયક યોગ્ય હો એ તમને ડેશબોર્ડ ઉપર મળી જશે તો અહીંયા પાલક માતા પિતા યોજના છે એ તમારે જો ફોર્મ ભરવું હોય તો અહીંયા ક્લિક કરી દેવાનું છે એટલે તમને બધી માહિતી આપે છે તમારે અહીંયા ઓકે કરી અને જે તમારી પાસે માહિતી માગે અહીંયા તમારે વ્યક્તિગત માહિતી માગશે બાળકોની માહિતી માગશે અને માહિતી માગશે ડોક્યુમેન્ટ જોશે એ જોશે અને ફાઇનલ તમારે એકરાર કરી અને જે ડોક્યુમેન્ટ તમને માગે અને જે તમને માહિતી માગે એ તમારે ભરી દેવાની છે આવી રીતે તમે કોઈપણ યોજનાનું ફોર્મ છે ભરી શકો છો જો તમે યોગ્ય હોવ તો જે તમારી કાસ્ટ સિલેક્ટ કરી હશે એ પ્રમાણે જે તમે યોગ્ય હશો એ તમને અહીંયા ડેશબોર્ડ ઉપર દેખાઈ જશે તો આ વિડીયોની અંદર આપણે વાત કરી એ સમાજ કલ્યાણ પોર્ટલ વિશે જેમાં તમે કઈ રીતે અકાઉન્ટ બનાવી શકો પાસવર્ડ યુઝર આઈડી કઈ રીતે રિસેટ કરી શકો કઈ રીતે તમારે એપ્લિકેશન સ્ટેટસ જોવું હોય તો એ તમે ચેક કરી શકો છો કઈ રીતે ફોર્મ ભરી બેઝિક તમે તમારી માહિતી નાખી અને આગળ ફોર્મ ભરી શકો છો એની વાત આપણે આ વિડીયોમાં કરી બીજા આના સંબંધિત તમને કોઈ જો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવો હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર